મિત્રો, આપ સૌનું સાયન્સ એક્સપેરિમેન્ટ સિરીઝમાં સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સાયન્સ એક્સપેરિમેન્ટ 18, 19 અને 20 નો વિડીયો નિહાળીશું. સાયન્સ એક્સપેરિમેન્ટ 18 છે પ્રકાશના વક્રીભવનની સમજ આપે તે માટે. સાયન્સ એક્સપેરિમેન્ટ 19 છે ઘનતાની સાથે સાથે એક ચમત્કાર, અને સાયન્સ એક્સપેરિમેન્ટ 20 છે ઉગો અને બોટલ દ્વારા એક મેજિકની રોમાંચ માણવા માટેનો. તો આવો મિત્રો, શ્રી ભવનાણી સાહેબ દ્વારા સાયન્સ એક્સપેરિમેન્ટના વિડીયો નિહાળીશું. આવો આપણે આજે વક્રી ભવનનો એક નવો પ્રયોગ જોઈએ. જિલ્લા શિક્ષણ ભવન પોરબંદર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આજે આપણે વિજ્ઞાનના થોડાક અન્ય પ્રયોગો જોશું. બરાબર, મારા હાથમાં એક કાગળ છે. કાગળની અંદર બે અલગ અલગ કલરના એરો કરેલા છે. રેડ કલરનો એરો તે મારી ડાબી બાજુ છે, અને બ્લુ કલરનો એરો તે જમણી બાજુ છે. હવે વક્રી ભવનના હિસાબે શું થાય છે આપણે જોઈ. તો આ જે છે બંને એરો કાચના ગ્લાસમાંથી આપણે જોઈ શકશું. હવે હું એમાં પાણી રેડું છું, કાચના ગ્લાસમાં પાણી રેડું છું. તો તમે જોઈ શકશો કે રેડ કલરનો એરો જે ડાબી બાજુ હતો તે હવે જમણી બાજુ દેખાશે, અને બ્લુ કલરનો એરો જે છે જે જમણી બાજુ હતો એ અત્યારે એ મારા અંગૂઠા તરફ ઊંધું દેખાશે. તો આ સંપૂર્ણ વક્રી ભવન થાય છે, ને વક્રી ભવનના કારણે બંને એરોની સાઈડ બદલી જાય છે. તો તમે જોઈ શકશો, કાચ જો ચોખ્ખું હોય, પાણી ચોખ્ખું હોય, તો વક્રી ભવન પણ ચોખ્ખું દે જોઈ શકશું. વાસ્તવમાં બ્લુ કલરનો એરો પહેલી બાજુ છે, ગ્લાસમાંથી ઊંધું દેખાય છે. તો આનું કારણ છે વક્રી ભવન. જયારે વિદ્યાર્થી મિત્રો, આપણે આ નવો પ્રયોગ જોઈ, ઘનતાના પ્રયોગો જોયા. આ પણ ઘનતાને લગતો જ એક પ્રયોગ છે. હવે મારા હાથમાં તમે જોઈ શકો છો કે સમુદ્રના કાંઠા ઉપરથી મળતા બે પથ્થરો છે. આ એ બે પથ્થરોના કારણે બે પથ્થરોને વ્યવસ્થિત ઘાટ આપી અને શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ શિવલિંગ છે એ પથ્થરોનું બનેલું છે, અને જેવું પાણીમાં નાખું એવું ડૂબી જવું જોઈએ. તો આપણે એને પાણીમાં નાખીએ છીએ, પાણીમાં રાખીએ છીએ તો તે કરે. આપણે આમાં રાખી તો પણ તરસે. એને આપણે આમાં રાખી તો પણ તરસે. તો માણસો અને ચમત્કાર માને છે, અને અંધશ્રદ્ધામાં આનો ઉપયોગ થાય છે કે તરતો પથ્થર. તો પથ્થર શા માટે તરે છે, એનું કારણ શું? બરાબર, તો આવો અહીંયા આપણે એનું રહસ્ય સમજી. આ દરિયા કાંઠે મળતા પથ્થરો છે પણ સિદ્રાળુ પથ્થર. આ પથ્થરો જે છે સિદ્રાળુ પથ્થરો છે, જેની ઘનતા ઓછી થાય છે, એનું વજન કરતા કદ વધી જાય છે. તો સિદ્રાળુ પથ્થર હોવાથી આનું વજન હાવ ઓછું, બરાબર, અને કદ મોટું હોય. તો વજનના છેદમાં કદ મૂકીએ તો એની ઘનતા ઓછી થઈ જાય. ઘનતા ઓછી થવાના હિસાબે પથ્થર હોવા છતાં બરાબર તરશે, કારણ કે પથ્થર એ નક્કર પથ્થર નથી, સિદ્રાળુ પથ્થર છે. એનો માણસો એને ચમત્કાર માને છે. આવો કોઈ ચમત્કાર નથી, આમાં પણ વિજ્ઞાન છે. જય હિન્દ મિત્રો. આજે આપણે જે પ્રયોગો જોઈ રહ્યા છે એ તમે ઘરે જઈને કરશો, આરામથી થઈ જશે, અને આજુબાજુના મિત્રોને બતાવશો, બહુ રાજી થશે. હવે આ પણ એક આપણે પ્રયોગ જોઈએ, એમાં પણ હવાના દબાણનો જ ઉપયોગ કરેલો છે. મારા હાથમાં એક બોટલ છે,
બોટલની અંદર એક ફુગો છે, ફુગો અહીંથી ભૂલાવી શકાય એમ છે. તમારા મિત્રને કહેશો કે આને ભૂલાવો, બરાબર? તો તમારો મિત્ર ગમે એટલો પહેલવાન હશે, આવીને ફુગાને ભૂલાવશે. ગમે એટલી ફૂક મારશે પણ ફૂગો ભૂલાશે નહીં, બરાબર? હવે એનું કારણ શું છે, એનું રહસ્ય આપણે થોડીક વારમાં સમજીએ છીએ. પછી તમારા મિત્રને કહેશો કે જો મારી પાસે પણ બોટલ છે, હવે હું તને આ ફૂગો ફૂલાવી બતાવું. એટલે તમારે તમારા મિત્રની સામે આ ફૂગો ફૂલાવી બતાવવાનું. આ પણ પેલા ફૂગાની જેમ જ છે, એને આપણે ફૂગથી ફૂલાવી. તો આ ફૂગો ફૂલાઈ ગયો. પેલો ફૂગો કેમ ના ફૂલાણો, આ ફૂગો કેમ ફૂલાણો એ આપણે જોઈએ છીએ, બરાબર? હવે આની અંદર આપણે જરાક મેજિક પણ જોઈ. તો આ ફૂગાને કહેશું ચલા જા, તો ધીમે 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 આવશે ઉપર. ચલા જા, તો ધીમે 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 ફૂગો બંધ થઈ. હવે આનું રહસ્ય શું હતું કે જ્યારે આ બોટલની અંદર આપણે ફૂગો ફૂલાવવાની કોશિશ કરતા હતા, તો ફૂગાને ફૂલાવવા માટે જગ્યા જોઈ. અંદર જગ્યા છે નહીં, અંદર હવા આખી ભરેલી છે, ક્યાંય જગ્યા છે નહીં અને હવા ક્યાંય બહાર નીકળી શકે એમ નથી. એટલે ગમે એટલી કોશિશ કરશું પણ ફૂગો ફૂલાશે નહીં. ગમે એટલી જોરદાર ફૂંક મારશું પણ ફૂગો ફૂલાશે નહીં. જ્યારે આ બોટલ આપણી પાસે જે બોટલ હતી એમાં આપણે પહેલેથી એક ખાંચો કરવાનો છે, પહેલેથી એક ખાંચો કરવાનો છે કે જેથી હવા બહાર નીકળી જાય. હવે આ ફૂગાને ફૂલાવશું તો ફૂગાને ફૂલાવવા માટે જગ્યા જોઈ. જગ્યા અંદર છે નહીં પણ હવાને ધક્કો લાગશે, હવા અહીંથી નીકળશે એટલે ફૂગાને જગ્યા મળી જશે, તો આમાં ફૂગો ફૂલાશે. તો એ આપણે જોઈ. પછી અહીંયા અંગૂઠો દઈ દેવો એટલે ફૂગો જી ફૂલાયેલો જ રહેશે. હવે ફૂગાને કહેશું કે ચાલ આજા, તો ધીમે ધીમે હવા અંદર દાખલ કરવાની, તો ફૂગો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. ટૂંકમાં ફૂગાને ફૂલાવવા માટે જગ્યા જોઈ આમાં મળતી નહોતી, જ્યારે આમાં ધક્કો લાગ્યો હવા નીકળી ગઈ એટલે આને જગ્યા મળી ગઈ. જય. લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.